लांबा आंदोलन बाद आखरे आ जाहेरात आजे पीएमए करी छे। कृषि कायदा 3 जेनो विरोध छेल्ला घणा समयथी खेडूतो करी रह्या हता ते कायदा परत खेंच्या छे। खास करी खेडूतो आ जाहेरातने आ निर्णयने आवकारी रह्या छे, आनंद अनुभवी रह्या छे अने कही रह्या छे कि खेडूतोने आ निर्णयथी फायदो थशे। सरकारना आ निर्णयने तेओए आवकार्यो। कांग्रेस नेता रोहनभाई गुप्ता जोड़ाई गया छे। रोहनभाई खेडूतो जे 3 कृषि कायदानो विरोध करी रह्या हता आखरे आजे आ 3 कृषि कायदा परत खेंचवा माटेनी जाहेरात पीएमनी, शुं प्रतिक्रिया? હું માનું છું કે આ ખેડૂતોના સ્વાભિમાનની જીત અને ભાજપના અહંકારની હાર છે। જે પ્રકારે લગભગ 1 વર્ષથી ખેડૂતો પોતાના અધિકાર માટે લડી રહ્યા હતા અને છેલ્લે ભાજપના અહંકારને ઝૂકવું પડ્યું અને આ ખરેખર ભાજપની કોઈ ઈચ્છા શક્તિથી નથી થયું, એમની મજબૂરી હતી। કારણ કે એમણે જ્યારે આખા દેશમાં જોયું કે જે પ્રકારે વિરોધનો માહોલ હતો અને હવે લાગ્યું કે ચૂંટણી ઉપર ચૂંટણીઓ હારી જશે ત્યારે મજબૂરીથી આ કાળા કાયદા પાછા લીધા છે અને મારી દેશની જનતાને કિસાનોને એક જ વસ્તુ કહેવી છે કે જો આ અહંકારી સરકારને ઝુકાવી હશે તો આપણે એમને હરાવવા પડશે। વાત અહીંયા ખેડૂતોના સ્વાભિમાનની છે। 600થી વધારે ખેડૂતોએ પોતાના જાન ગુમાવ્યા છે, દેશની જનતા અને ફાર્મર છે, આપણા ખેડૂતો જ આ વસ્તુ ભૂલી નહીં શકે। શા માટે એમના અહંકારની બલી ઉપર 600થી વધારે આપણા ખેડૂતો ચડી ગયા? શા માટે 1 વર્ષ હું આંદોલન કરવું પડ્યું? જે વસ્તુ આપણા ખેડૂતોએ માંગી જ નથી એ એમના ઉપર થોપવામાં આવી। 1 વર્ષથી ખેડૂતોને આતંકવાદી કહેવામાં આવ્યા, ભ્રષ્ટાચારી કહેવામાં આવ્યા, દેશદ્રોહી કહેવામાં આવ્યા, એમના ઉપર અલગ અલગ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા અને છેલ્લે જ્યારે લાગ્યું કે હવે ચૂંટણીઓ આવી રહી છે અને ખાસ કરીને પંજાબની ચૂંટણી આવી રહી છે, એમને લાગ્યું કે હવે હારવાના છે, ત્યારે આ ખેડૂત જે કિસાન કાયદાઓ છે પાછા લીધા। એટલે હું માનું છું કે એમણે ભલે કાયદાઓ પાછા લીધા હોય પણ દેશની જનતાઓનો ખેડૂતોનો વિશ્વાસ એ લોકો કોઈ બેઠા છે, ગમે તેટલો પ્રયત્ન કરશે દિલ એક જ વાર તૂટતું હોય છે। ખેડૂતોનું દિલ લોકો તોડી ચૂક્યા છે, દેશની જનતાનું દિલ તોડી ચૂક્યા છે, હવે પાછું સંધાશે નહીં। અને જેમ હિમાચલની પેટા ચૂંટણીઓમાં હાર થતા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા, હવે જેવી ચૂંટણીઓ આવી ત્યારે ખેડૂતોના કાળા કાયદા હટાવ્યા, દેશની જનતાને આપના માધ્યમથી એક જ વસ્તુ કહેવીશ કે હવે એમનો જે અહંકાર જે સ્તરે જતો રહ્યો છે નીચે લાવવા માટે, એ અહંકારને નીચે લાવવા માટે, જમીન બતાવવા માટે એક વખત એમને સત્તા પરથી હટાવવા જરૂર છે, ત્યારબાદ જ એમની શાન ઠેકાણે આવશે। આપના માધ્યમથી ખેડૂતોને સલામ કરીશ કે જે પ્રકારે એમણે આંદોલન કર્યું, આટલા બધા અહંકારી શાસન સામે એને જીત મેળવી અને અમારા નેતા રાહુલજીએ બી હંમેશા જોડે ઉભા રહીને એમણે આ લડતમાં પૂરું સમર્થન કર્યું, એમને પણ હું ધન્યવાદ કરીશ। એ લોકો એમના ઉપર પણ આક્ષેપો થયા પણ હલ્યા વિના ખેડૂતો સાથે ઉભા રહ્યા। આ જ રીતે આપણે જનતા સાથે મળીને ખેડૂતો હોય કે જનતાના આંદોલનો લડીશું અને અહંકારી સરકારને પરાજય આપીશું। રોહનભાઈ, ખાસ કરીને આપ જણાવી રહ્યા છો કે આ જે જાહેરાત છે, આ જે નિર્ણય છે એ ચૂંટણી લક્ષી જાહેરાત છે, ચૂંટણી નજીક આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક ભાજપને ડર છે, પોતાની હાર ભાળી ગઈ છે ને એટલા માટે કદાચ આ જાહેરાત આજે કરવી પડી। આજે પોતાના સંબોધનમાં જ્યારે ખેડૂતોના હિતની વાત પ્રધાનમંત્રીએ કરી ત્યારે તેમણે કહ્યું કે એમના હિત માટે જ આ 3 કૃષિ કાયદા લાવ્યા હતા પરંતુ ખેડૂતોને સમજાવી ન શક્યા અને કદાચ અમારી તપસ્યામાં કોઈ ખામી રહી ગઈ। જે વાત આજે કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એનાથી હવે કોઈ ફરક પડશે ખરો? જે તેમનો આશય આપ જણાવી રહ્યા છો, ખરેખર જો એ આશય હોય તો આગામી ચૂંટણીમાં? એના માટે હું એટલા માટે કહીશ કે આજે પ્રકાશ પર્વનો દિવસ છે ગુરુ નાનકજીના, અને જે પ્રકારે આજે 600થી વધારે ખેડૂતોના જાન ગયા છે એ તો આપણે રોકી નહીં શકીએ। એવું કહે છે કે અમે સમજાવી ના શકીએ, શું સમજાવવા માટે 600 ખેડૂતો એમની જાન આપવી પડે? શું સમજાવવા માટે 1 વર્ષ હું આંદોલન કરવું પડે? શું સમજાવવા માટે એમને દેશદ્રોહી કહેવા પડે? હું માનું છું ત્યાં સુધી જ્યારે કોઈ વસ્તુ કોઈના ઉપર નાખી દેવામાં આવે, જેમ નોટબંધી નાખી દેવામાં આવી હતી, જેમ જીએસટી નાખી દેવામાં આવ્યો, તે રીતે જે આ થોપવામાં આવ્યું હતું, આ દેશનો જે પ્રકારનું કલ્ચર, જે આ કોઈ થોપવાની રાજનીતિ ચાલવાની નથી। ગમે તેટલો અહંકાર કરો, આ એક સબક છે દરેક શાસક માટે। જેમ અંગ્રેજો પણ દબાવો અને રાજકારણની નીતિ કરતા હતા, ભાજપ એ દિશામાં ચાલ્યો ને એમના અહંકારની આ હાર છે। એક વખત જ્યારે વિશ્વાસ જતો રહે છે જનતાનો, એ પછી પાછો લાવવો બહુ મુશ્કેલ હોય છે। મને એવું લાગે છે મોદીજી અને ભાજપ એ વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે, બહુ લેટ થઈ ગયું છે। 600 ફાર્મરોના બલિદાન એડે નહીં જાય, 1 વર્ષનું આંદોલન એડે નહીં જાય, હજી આ શરૂઆત છે। દરેક ખોટા નિર્ણયો પાછા લો, નહીં તો જનતા આપને માફ નહીં કરે। રોહનભાઈ, બીજી એક વાત, જ્યારે આ આંદોલનની શરૂઆત થઈ, શરૂમાં તો કદાચ એટલું બધું ધ્યાન નહોતું આપવામાં આવ્યું, પરંતુ જેમ જેમ આ આંદોલન આગળ વધતું ગયું, જેમ જેમ ખેડૂતો જોડાતા ગયા અને આ મોટું આંદોલનનું સ્વરૂપ જ્યારે ધારણ થયું, ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં ઘણી બધી બેઠકો પણ થઈ, ઘણા બધા સમજાવટના પણ પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે ખેડૂતોએ, ખાસ તેના નેતા જે છે રાકેશ ટિકેટ, તેમણે સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે આ આંદોલન ખેડૂતોનું આંદોલન છે, અમારું આંદોલન છે અને એમાં અમને કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓની જરૂર નથી, કોઈ મધ્યસ્થીની જરૂર નથી। ખરેખર શું આપ માનો છો કે આ જે ખેડૂતોનું મનોબળ હતું, આ જે તેમની હિંમત હતી, તે રંગ લાવી ગઈ? બિલકુલ, હું આનો શ્રેય
હું જ આપીશ. એનું કારણ છે કે જે પ્રકારે આ કાળા કાયદા જે ત્રણ હતા એનો ઉદ્દેશ જે હતો એ ખેડૂત માટેના ખેડૂતની ભલાઈનો ઉદ્દેશ નહોતો. એનો ઉદ્દેશ હતો કે જે ખેતીનો જે આપણું કારોબાર છે એ મોટા ઉદ્યોગપતિના હાથમાં નાખી દેવો. ખેડૂતોનો એ જ વિરોધ હતો. આજે આપ તમે મંડીની જે સાથે પેરેલલ તમે પ્રાઇવેટ પ્લેયરને વેચવાનું કરો અને એમએસપી ના રાખો તો ખેડૂતોનું શોષણ થવાનું જ છે. આજે તમે કોમોડિટી એક્ટની અંદર ટ્રાન્સફર કરીને એની જે મેક્સિમમ ક્વોન્ટિટી છે એમાં તમે સુધારા કરો. જે તમે ત્રણ કાયદાને સ્ટડી કરો, જે લોકો નિષ્ણાતો છે તમે એમની જોડે ચર્ચા કરશો તો આપ જાણી શકશો કે એમાં ખેડૂતોનો કોઈ ફાયદો હતો જ નહીં. એટલે જ્યારે ખેડૂતોનો ફાયદો જ ના હોય ને એમના ઉપર થોપવામાં આવે તો ખેડૂતો સામે કહેવાના જ હતા. અને ખેડૂતો આજે એક વર્ષથી આ વાત ચાલી રહી છે, 333 દિવસથી વધુ દિવસો થઈ ગયા અને આખા વર્ષમાં જે પ્રકારની ઘટનાઓ બની આખી તમામ આપણે ગુજરાતના તમે 10 ન્યૂઝ જોઈ લો કે જેટલી પણ મંડીઓ હતી આપણી તમામ મંડીઓ ખતમ થઈ ગઈ, એપીએમસી ટોટલ ખતમ થઈ ગયા. શા માટે કારોબાર થાય જો બહારથી વેપાર થાય? એટલે એક વર્ષમાં જે એનો એક્સપેરિમેન્ટ પણ થયો એ પણ નિષ્ફળ થયો. અને ખેડૂતોનું જે મનોબળ છે હું આપના માધ્યમથી તમામ ખેડૂત સાથીઓને આખા દેશના હું ધન્યવાદ આપીશ કે તમારા મનોબળનું આ જે ધનબળ બાહુબળ હતું એની સામે તમારા મનોબળની જે જીત છે. અને કોંગ્રેસ પાર્ટી હંમેશા આ પ્રકારની જે પણ લડાઈ છે આપની સાથે ઉભી રહેશે, પણ એનો શ્રેય તમામ તમને જાય છે, અમને નહીં. અમે તો માત્ર આપની પાછળ ઉભેલા હતા. આ જ રીતે લડવું પડશે, નહીં તો આજે અહંકારી સરકાર જેમ નોટબંધી આપણા ઉપર થોપી, જીએસટી થોપી, આજે પેટ્રોલ અને ડીઝલનો વેટ જે થોપેલો છે, એક્સાઇઝ થોપેલી, વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ગુજરાતથી પણ ઘણા ખેડૂતો જોડાયા હતા આંદોલનમાં અને હવે જયારે આજની આ જાહેરાત રાષ્ટ્રજોગ સંબોધનમાં શું કહેશો આપ? કૃષિ કાયદાની અમલવારી અને એના પછી કેન્દ્ર સરકારે જે પરત ખેંચ્યા છે કાયદા એ ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે. ખાસ તો મારે એ કહેવાનું છે કે ત્રણ કૃષિ કાયદાની અમલવારી પહેલા જે વ્યાપક પ્રમાણની અંદર ખેડૂતોનું શોષણ થતું હતું, હું તમને એકદમ પાયામાં હું દાખલો દઉં. હું એકદમ ગામડામાં રહું છું. મારા ગામની અંદર એક કપાસનો ટ્રક ભરાતો તો 4000 રૂપિયા જે ટેક્સ અપાતો એ આ ત્રણે ત્રણ કૃષિ કાયદાથી ને ટેક્સ બંધ થઈ ગયો છે. 4000 નું શોષણ એ આ કૃષિ કાયદાની દેન હતી. ફરી વખત અમલવારી થાય તો ફરી વખત એ વચેટિયાઓને એ સંપર્ક કપાઈ ગયો છે વિઠ્ઠલભાઈનો. આપને જણાવી દઈએ કે એક તરફ ત્રણેય કાયદા કૃષિ કાયદા જેનો વિરોધ કરી રહ્યા હતા ખેડૂતો તે પરત ખેંચવા માટેની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ અત્યારે જે સામે આવી રહી છે માહિતી, રાકેશ ટિકેટ જે ખેડૂતોના નેતા હતા જેમના નેતૃત્વ હેઠળ રાખવું આંદોલન થયું, તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તાત્કાલિક આ આંદોલન પાછું નહીં ખેંચાય, કારણ કે સંસદની કાર્યવાહીની રાહ જોઈશું. સંસદમાં કાયદા રદ ન થાય ત્યાં સુધી આંદોલન ખતમ નહીં થાય તેવી પણ વાત અત્યારે સામે આવી છે. રાકેશ ટિકેટે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.